સમગ્ર વિશ્વમાં આજે કોરોના વાયરસની અસરના કારણે અનેક લોકોના મોત થયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લોકોને કોરોના વાયરસની અસર ન થાય તે માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું કોરોના વાયરસની અસર આજે લોકોને ભયમાં મૂકી રહી છે લોકો કોરોના વાયરસના ભયના કારણે અનેક કામો અટકાવી રહ્યા છે તો બીજી તરફ કોરોના વાયરસથી હાલમાં તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે કોરોના વાયરસની અસર લોકો ઉપર ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર તમામ મોટા કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને ડીસા ખાતે યોજાનાર આરોગ્ય ચકાસણી કાર્યક્રમ માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી હતી આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત તમામ અને શહેરની જનતાને પણ આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું પરંતુ કોરોના વાયરસની અસર લોકો ઉપર ન થાય તે માટે આ કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા હતા ત્યારે તે સ્થળે આજે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસથી બચી શકાય તે માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથોસાથ હાલમાં ચાલી રહેલ અનેક બીમારીઓને નાથવા જિલ્લાભરમાંથી વિવિધ ડોક્ટરો દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રદ કર્યા બાદ તમામ લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી ફફડી રહ્યું છે ત્યારે કોરોના વાયરસની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી હતી જેના કારણે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં બસો ચાલીસ જેટલા દર્દીઓને કોરોના વાયરસના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં બસો જેટલા નેગેટિવ આવતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો બાદમાં હવે અગમચેતીના ભાગરૂપે કોરોના વાયરસની અસર લોકોને ન થાય તે માટે જિલ્લા કક્ષાના યોજાનાર તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો પરબતભાઈ પટેલ સાહેબ શ્રીનો આરોગ્ય મેળો રાખવામાં આવેલો હતો પરંતુ સંજોગો વસાત તેને બંધ બંધ રાખેલ હતો અને તે અનુસંધાને જે પ્રચાર પ્રસાર કરવામાં આવેલ હતો તે લાભાર્થીઓ આજે આવેલ હતા તેના માટે આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતું તેના માટે આયુર્વેદિક ટીમ બનાસકાંઠા અને હોમિયોપેથિક ટીમ બનાસકાંઠાએ પણ અમને સહયોગ આપ્યો હતો અને અત્યાર સુધી જે ચારસો ઉપરના લાભાર્થીઓએ લાભ લીધો છે આઠ વાગ્યાથી આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે અને સેક ત્રણ વાગ્યા સુધી આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે હાલમાં પણ મારે ગ્રામજનોને શહેરીજનોને વિનંતી છે કે જેને આરોગ્યવર્ધક ઉકાળાનું બાકી રે પીવામાં રહી ગયા હોય તે તમામે ઉકાળાનો લાભ લેવો અને જે આ ઉકાળો છે એ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કામ કરે છે આપણી ઇમ્યુનિટી વધારવા વધારે હોય તો આપણને અમુક રોગોથી રક્ષણ મળે છે તેથી આરોગ્યવર્ધક ઉકાળાનો તમામે લાભ લેવો તેવી તમામને મારે વિનંતી છે